છોટાઉદેપુર એસઓજી દ્વારા વાહન ઉઠાવી લઈ જતી ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીઓ સાથે બે વાહનો કુલ મળી 39,50,000 નો કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શનમાં 25-8-2022ના રોજ છોટાઉદેપુર એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી મેવાળા તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્રજભૂમિ સોસાયટી પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વડોદરા તરફથી નંબર વગરની ટોયોટો કંપનીની ઇનોવા ગાડી લઈને ત્રણ ઈસમો આવતા જેની તપાસ કરતા ઇનોવા ગાડીના ચાલક પાસેની ગાડીના આરટીઓ રજીસ્ટ્રેશન કાગળો નહીં મળતા જેથી ઇનોવા ગાડી ક્યાંકથી ચોરી કરી અથવા કોઈકની પાસેથી છળકપટ્ટી લાવેલ હોવાના જણાતા નંબર 1 મોહમ્મદ ઉવેશ મોહનસિંહભાઈ શેખ ઉંમર વર્ષ 25 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ચિતરાવાડા વડોદરા નંબર 2 યુનુસ યાસીનભાઈ શેખ ઉંમર વર્ષ 24 ધંધો નોકરી રહેવાસી પાંજીગર મોહલ્લા વડોદરા શહેર નંબર 3 આદિલ જાકીર હુસેન શેખ ઉંમર વર્ષ 23 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી તાંદરજા વડોદરા શહેર નાનો હોવાનું જણાવેલ જે ત્રણેય ઈસમોને ઇનોવા ગાડીના રજીસ્ટ્રેશન નંબર પૂછતા ઈ ગોજકૂપમાં સર્ચ કરતા ગાડીના માલિક વિજલભાઈ પ્રકાશભાઈ મિસ્ત્રી રહે 56 પટેલ ફળિયા નાની દબાણના નામે હોય તેવા ઇનોવા ગાડી કિંમત રૂપિયા 16 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમોને અટક કરી વધુ પૂછપરછ કરતા આરોપીઓ વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાડી ભાડે આપી પાછળથી જીપીએસ સિસ્ટમની મદદથી વાહન ટ્રેક કરી બીજી ચાવીની મદદથી વાહન ઉઠાવી લઈ જતા હોવાની કબૂલાત કરે અને તેઓની ગેંગમાં માણસો વાહન ઉઠાવી જવાનું કામ કરતા હોય અને તેઓના ફોનમાં વાહનને લગતા આરસી બુક અલગ અલગ લક્ષ્ય જરૂરિયાત ફોટાઓ તથા તેઓની વચ્ચે થયેલ વાતચીત અંગેની હકીકત ફોનમાં મળી આવે જેના આધારે અન્ય ચાર ઈસમોને અટક કરી ત્રણ વાહનોના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી મેવાળા ચલાવી રહ્યા છે. જિલ્લા એસઓજીએ 25 તારીખના રોજ એક ઇનોવા ગાડીમાં માણસો બેસેલા હતા તો એ શંકાસ્પદ ગાડી લાગતી હતી એને રોકીને પૂછપરછ કરતા એ ગાડી એ લોકોએ કોઈ પાસેથી ગીરવી લઈને અને કોઈ બીજાને ગીરવી આપવાના હતા એમાં વધુ પૂછપરછ કરીને એને જાણવા મળ્યું કે આ લોકો જે ગાડી ગીરવી લે છે અને પછી ગીરવી લઈને કોઈ માણસ પાસેથી પૈસા લઈને અને આપી દે છે પછી એમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરે છે જેથી એ લોકો એ ગાડી ઉપર ટ્રેક કરી શકે અને એ ગાડીને પછી એ લોકો ત્યાંથી ચોરી કરીને કે કોઈ પ્રકારથી ત્યાંથી લઈ આવે છે અને પહેલો માણસ જે પૈસા આપેલો હોય એને પાસે ગાડીના કોઈ કાગળ વાગળ નહીં હોય એ ફરિયાદ પણ નહીં કરી શકે. આવી રીતે એક કાવતરું રચી અને લોકો સાથે છેતરપિંડી આ જે ગેંગના માણસો કરતા હતા આ ગેંગમાંથી અત્યારે 7 માણસ પકડી લેવામાં આવેલ છે. એમાં જે એના સૂત્રધાર છે ગેંગના એના નામ છે મોહમ્મદ ઉવેશ મોહસિનભાઈ જે વડોદરાના રહેવાસી છે. એને પાસે યુનુસ યાસીન શેખ છે એ પણ વડોદરાના રહેવાસી છે. એને પાસે આદિલ જાકીર હુસેન શેખ છે એ પણ વડોદરાના રહેવાસી છે. એને સાથે પણ એ લોકોના બીજા મળતિયા માણસો છે જે આવા પ્રકારના ધંધા કરતા હોય છે અને લોકો સાથે ગીરવી મૂકેલા બહાને અને લોકો સાથે આવી રીતે ગાડીને ઉઠાવીને પછી ગાડીની કટિંગ કરીને જે મૂળ માલિક છે ગાડીનો એને પણ અને જેને આપે છે એને પણ બંનેને એટલે આ બંને સાથે છેતરપિંડી કરીને આ રીતે પૈસા પડાવતા હોય છે. આમાં અત્યાર સુધીમાં 4 ગાડીઓ કબજે કરવામાં આવી છે અને બીજી કેટલી ગાડીઓ આ લોકો પાસેથી નીકળે એ પણ અત્યારે તપાસ ચાલુ છે. તો આ પ્રકારની જે સરાહની કામગીરી જે છોટાઉદેપુર એસઓજીએ કરી છે એમાંથી જે મૂળ માલિકો છે ગાડીના જે આવી રીતે છેતરાઈ જાય છે અને જેને મોટું એટલે આર્થિક રીતે નુકસાન સહેવું પડે છે એમાંથી એને મુક્તિ મળશે. અને આવા કોણ કોણ છે અને આવી બીજી કઈ ગેંગ અહીંયા કાર્યરત છે એને પણ એટલે એની પણ તપાસ કરવામાં આવશે અને એ પછી એ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.